નમસ્કાર મિત્રો, આપના માટે ખુશીના સમાચાર અને આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ બહાર પાડવામાં આવી છે. 767 જેટલી સારા પ્રમાણમાં કહી શકાય એવી જગ્યાઓ બહાર પડી છે. તમામ ગ્રેજ્યુએટ્સ જેટલા પણ સ્નાતક છે એ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. ઓનલાઈન એપ્લિકેશનની ડેટ 15/6 થી લઈ અને 14/7 સુધી આપવામાં આવી છે, એટલે કે પૂરો એક મહિનાનો ગાળો છે ઓનલાઈન એપ્લિકેશન કરવાનો. પણ ખાસ સલાહ એ છે કે એક મહિનો રાહ જોવાની જરૂર નથી. શરૂઆતમાં જ જાહેરાત જેવી બહાર પડે છે એવી જ 15/6 થી, એટલે કે ઓનલાઈન એપ્લિકેશનની ડેટ ખુલે છે ત્યાંથી આપે એપ્લિકેશન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને કે પાછળ જતાં આપે જ્યારે સર્વર હેંગ થાય છે ટ્રાફિકના કારણે, તો કદાચ તમારી એપ્લિકેશન સબમિટ ન થઈ શકે અને આ વેકેન્સીમાં તમે એપ્લાય ન કરી શકો. એટલે આટલી બધી રાહ જોયા વગર તમારે પહેલું કામ કરવાનું છે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ જો એક્ઝામના સ્ટેજ જોઈએ તો એક્ઝેક્ટ તમે એપ્લિકેશન કરો છો પછી પ્રિલિમ ટેસ્ટ 30/9/2018 રોજ લેવાશે, એટલે કે લગભગ 2.5 મહિનાનો ગાળો આપ્યો છે એમણે. તો એ 2.5 મહિના દરમિયાન તમારી તૈયારી પૂર્ણ કરવાની છે. પ્રિલિમ સ્ટેજ પછી મેઇન આવશે. એ મેઇન એક્ઝામ નવેમ્બર કે ડિસેમ્બરમાં, જેની ડેટ નથી આપી પરંતુ એ જાહેર કરશે, પણ નવેમ્બર ડિસેમ્બર 2018માં જે મેઇન એક્ઝામ લેવાશે. એ મેઇન એક્ઝામ પછી આપે કમ્પ્યુટર ટેસ્ટ આપવાની છે, જે જાન્યુઆરી ફેબ્રુઆરી 2019માં એની એક્ઝામ બહાર પડશે. તો આ 3 સ્ટેજ તમારું પ્રિલિમ, મેઇન અને કમ્પ્યુટરનું છે, એને તમારે પાસ કરવાનું છે અને આપ સફળ થાઓ એવી શુભેચ્છા છે અમારા તરફથી. જો એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે જેમ ચર્ચા કરી એ પ્રમાણે સ્નાતક તો છે જ, સાથે સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જોઈશે અને ટાઈપિંગ સ્પીડ 5000 કી ડિપ્રેશનની જોઈશે. એજ માટે વાત કરીએ તો 21 થી 35 વર્ષ સુધીના વ્યક્તિ અહીંયા એપ્લાય કરી શકશે. એમાં કેટલીક છૂટછાટ આપેલી છે અનામત માટે અને મહિલાઓ માટે, જે આપણે મૂળ જાહેરાતમાં જોઈ લેવું. ફીઝ વિશે વાત કરીએ તો અનામત કક્ષાના ઉમેદવારોએ 300 રૂપીસ એપ્લિકેશન ફી છે અને બિન અનામત માટે 600 રૂપિયા એપ્લિકેશન ફી બહાર જાહેર કરવામાં આવી છે. જે ફી તમે બે રીતે ભરી શકો છો, ઓનલાઈન પણ અને ઓફલાઈન પણ, બંનેના ચલણ ત્યાં. જ્યારે ઓફલાઈન ભરશો તો ચલણ ડાઉનલોડ કરી અને SBIમાં ફી ભરવાની છે. ઓનલાઈનમાં જેવી ફી ભર્યો તરત જ તમારું ચલણ ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ આઉટ લઈ લો, કારણ કે આ ફીઝનું જે ચલણ છે એ તમારે પ્રિલિમ એક્ઝામ દરમિયાન જોઈશે. હવે એક્ઝામ સિલેબસ શું, એક્ઝામ વિશેની તો વાત થઈ ગઈ કે 30/9 પ્રિલિમ ટેસ્ટ લેવાની છે જેમાં આપણે અપીયર થવાનું છે. તો એમાં સિલેબસ શું આપવામાં આવ્યો છે, તો ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, સ્પોર્ટ્સ, જીકે એટલે જનરલ નોલેજ, એરિથમેટિક, કરંટ અફેર્સ, ઇન્ડિયન હિસ્ટ્રી અને ઇન્ડિયન જિયોગ્રાફી, કમ્પ્યુટર, રીઝનિંગ, મેન્ટલ એબિલિટી, આ તમામ સબ્જેક્ટ્સ જે જનરલી બધી જ પરીક્ષાઓમાં પૂછાય છે એવા આપી દેવામાં આવ્યા છે. આ જે એક્ઝામ છે પ્રિલિમ એક્ઝામ એ 100 માર્ક્સની રહેશે, એટલે કે 100 પ્રશ્નો રહેશે. એનો જે સમયગાળો છે એ 2 કલાકનો આપવામાં આવેલો છે, એટલે કે 2 કલાક એટલે 120 મિનિટ. 120 મિનિટમાં 100 પ્રશ્નો તમારે આન્સર આપવાના છે. અને હા, આ એક્ઝામ MCQ પ્રકારની છે, એટલે કે ઓપ્શનલ છે. તમારી પાસે 4 ઓપ્શન અવેલેબલ છે. તો તમારી પાસે આમ જોવા જાઓ તો બીજી એક્ઝામની સરખામણીમાં 100 પ્રશ્નો સામે 120 મિનિટ છે, એટલે તમારી પાસે ઇનફ ટાઈમ છે, સારો એવો સ્કોર તમે કરી શકો છો. આ એક્ઝામના નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.33 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ છે, એટલે કે 3 ક્વેશ્ચન તમે ખોટા કરો તો 1 માર્ક્સ જાય. જો ક્વેશ્ચનને છોડી દેવામાં આવે, કદાચ તમે કંઈ લખતા જ નથી, એ ક્વેશ્ચનને છોડી દો છો તો એનો માર્ક્સ નથી કપાતો, એ પણ સારો એવો બેનિફિટ છે. એટલે 100 માર્ક્સ, 2 કલાકની ટેસ્ટ રહેશે. આપણી ડેટ તો આપણને ખબર છે કે 30/9 આ એક્ઝામ લેવાશે. આપણે પૂરેપૂરી તૈયારી કરવાની છે. એક્ઝામનું મીડિયમ ઇંગ્લિશ છે. હા, ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો જે છે
એ ગુજરાતીમાં રહેશે, બાકી તમામ જેટલા સબ્જેક્ટ છે એ ઇંગ્લિશમાં જ પૂછાશે. પણ એટલું બધું તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ઇંગ્લિશ નોર્મલ લેવલ હોય છે, તમે ખાસ કરીને જે જનરલ ઇંગ્લિશ વાંચો છો એ જ લેવલનું ઇંગ્લિશ હોય છે. એટલે બીજા બધા સબ્જેક્ટ્સમાં પણ તમને એમ થાય કે આ ઇંગ્લિશમાં એક્ઝામ છે તો હું એપ્લાય કરું કે ના કરું, એવી કોઈ ચિંતા કર્યા વગર પહેલાં એપ્લાય કરી દો અને તૈયારી ચાલુ કરો. તમામ વસ્તુ આવડી જશે. ખૂબ જ સહેલી એક્ઝામ છે એવું માની અને તમારે આની તૈયારી ચાલુ કરવાની છે. હવે આ એક્ઝામ તમે જે આપશો એમાંથી પાસ કોણ થશે, તો મિનિમમ 55 માર્ક્સ જો લાવશો, 55% કહી શકો અથવા 55 માર્ક્સ 100માંથી લાવશો તો આ એક્ઝામમાં પાસ થવાશે. એટલે કે આ એલિમિનેશન ટેસ્ટ છે જેના માર્ક્સ ક્યાંય ગણાશે નહીં, પણ પાસ થવું જરૂરી છે મેઇન પરીક્ષામાં જવા માટે. એટલે મિનિમમ ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે કે 55 માર્ક્સ જોઈશે જનરલ કેટેગરી માટે અને 50 માર્ક્સ એ અનામત કક્ષાના ઉમેદવારોએ લાવવાના રહેશે. તો આ બે ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને આપણે પ્રિલિમ ટેસ્ટ આપવાની છે. અને પ્રિલિમ ટેસ્ટ જેવી પાસ કરશો એવી જ મેઇન એક્ઝામમાં તમે એપ્લાય થઈ જ જાઓ છો. એટલે કે એક્ઝામ નવેમ્બર કે ડિસેમ્બરમાં લેવાશે એના માટે તમે ક્વોલિફાય. હવે મેઇન એક્ઝામમાં જશો એટલે મેઇન એક્ઝામ તમારી 60 માર્ક્સની છે અને સમયગાળો 90 મિનિટનો છે. પણ આ એક્ઝામનો સિલેબસ જોઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, જનરલ નોલેજ અને કમ્પ્યુટર. કમ્પ્યુટર એટલે કે એક્સેલ, વર્ડ, આ તમામ જે બેઝિક બાબતો છે કમ્પ્યુટરની એને લગતા પ્રશ્નો ત્યાં હશે. પણ આ એક્ઝામ અને આ એક્ઝામમાં ફરક એટલો છે કે આ એમસીક્યુ પ્રકારની છે, ઓબ્જેક્ટિવ, જ્યારે મેઇન એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ છે. એટલે કે ત્યાં કોઈ ઓપ્શન આવશે નહીં, તમારે જ પ્રશ્નોના જવાબ રાઇટિંગ લખવાના છે. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરો તો નિબંધ, પત્ર લેખન, અહેવાલ લેખન આ તમામ વસ્તુ આવી શકશે. ગુજરાતી લેંગ્વેજમાં પણ એ રીતે પ્રશ્નો પૂછી શકે છે. જીકે અને કમ્પ્યુટર પણ ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એટલે ત્યાં તમારી પાસે ઓપ્શન નથી, એટલે તમારી તૈયારી એ પ્રમાણે જ કરવાની છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે તમે પ્રિલિમની તૈયારી કરો છો સાથે સાથે મેઇન એક્ઝામની તૈયારી પણ પૂરી જ કરી દો. કારણ કે પ્રિલિમમાં તો આ ક્રાઇટેરિયા છે કે 55 માર્ક્સ આવશે તો તમે આગળ જતા રહેશો, અનામત કે બીજા જે કેટેગરી છે એના માટે 50 માર્ક્સ આવશે તો તમે આગળ જતા રહેશો, જેનું મેરિટમાં કોઈ સ્થાન નથી. મેરિટ ક્યાંથી બનશે? તો મેઇન એક્ઝામ અને કમ્પ્યુટર ટેસ્ટ એ બંને ઉપરથી મેરિટ બનશે. એટલે આની તૈયારી સાથે સાથે આપણી આ મેઇન એક્ઝામની તૈયારી પણ થઈ જવી જોઈએ. તમને એવું લાગે કે પ્રિલિમમાં બહુ બધા સબ્જેક્ટ્સ છે, પરંતુ આ સબ્જેક્ટ્સને ડિસ્ક્રાઇબ કર્યા છે. ખરેખર અહીંયા જનરલ નોલેજ કહી દીધું, એનો મતલબ તમામ વસ્તુ જે પણ કોઈ બધું આવી ગયું છે, એટલે કે એની એ જ તૈયારી છે પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો આ એક્ઝામની તૈયારી આપે સાથે સાથે પ્રિલિમની તૈયારી સાથે જ કરી નાખવાની છે. 60 માર્ક્સનું પેપર છે, 90 મિનિટ આપી છે, એમાં પણ તમારા પાસિંગ ક્રાઇટેરિયાના માર્ક્સ તો આપેલા જ છે. એટલે કે તમારે જનરલ કેટેગરીનો વ્યક્તિ 50% માર્ક્સે પાસ થશે, જ્યારે કોઈ અનામત છે તો એ 45% પાસ થશે. એટલે કે આ 60 માર્ક્સની એક્ઝામના 50% એટલે 30 માર્ક્સ તમારે મિનિમમ લાવવા તો પડશે જ. જો 45% ગણીએ તો 27 માર્ક્સ લાવવા પડશે. તો આ આ એક્ઝામમાં તો જ તમે પાસ થશો. અને પછી કમ્પ્યુટર ટેસ્ટ. કમ્પ્યુટર ટેસ્ટ એ 40 માર્ક્સની છે અને 40 માર્ક્સ જે છે એ એક્ઝામનું જો ડ્યુરેશન ગણીએ તો માત્ર 10 મિનિટની ટેસ્ટ છે, ખૂબ જ નાના સમયગાળામાં, કારણ કે ત્યાં કમ્પ્યુટરની ટેસ્ટ છે, ટાઈપિંગ સ્પીડ ત્યાં ચેક થશે. તો આ બંને જે એક્ઝામ છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે. પ્રિલિમ પણ અગત્યની તો છે જ, કારણ કે એ પાસ કરશો તો જ મેઇનમાં જશો. પણ તમારું જે સિલેક્શન છે એ મેઇન એક્ઝામ અને કમ્પ્યુટર આ બંનેના ટોટલ માર્ક્સ એટલે કે 60+40 100 માર્ક્સમાંથી મેરિટ બનશે. અને એ 100 માર્ક્સમાંથી જે મેરિટ બને છે એના આધારે તમારું 767 પોસ્ટ માટે સિલેક્શન થશે. એટલે કદાચ આમાં તમને એવું લાગે કે પાસિંગ ક્રાઇટેરિયા આપ્યો છે 50%, પણ આ વસ્તુ કેવી છે કે આમાંથી આમાં જવા માટે બરાબર છે, પરંતુ મેરિટમાં આવવા માટે
50% કે 45% ઇનફ નથી, સારી એવી મહેનત તમારે કરવાની છે. અને સારામાં સારો પે સ્કેલ છે 19900 જેવો, સારામાં સારો પે સ્કેલ મળે છે. તો તમારે આમ જોવા જઈએ તો રાઉન્ડ ફિગરમાં, ખાલી હું તમને માત્ર માહિતી આપું તો 25,000 જેટલો પગાર, 25,000ની આસપાસ તમને પગાર મળે છે. તો પછી મેઇન એક્ઝામની તૈયારી શા માટે પરફેક્ટ રીતે ન કરીએ? કારણ કે આપણું સિલેક્શન થવું જ જોઈએ એ માનીને આપણે તૈયારી કરવાની છે. તો આ બંનેથી તમારું મેરિટ બનશે અને તમારું સિલેક્શન થશે. તો આપને ખાસ હું કહીશ કે એક તો ઇંગ્લિશમાં એક્ઝામ છે એનો કોઈ પણ પ્રકારનો ડર ન રાખશો. એકદમ સિમ્પલ પ્રશ્નો પૂછે છે જે તમે વાંચતા પણ આવડી જાય કે આ ક્વેશ્ચનનો આન્સર આપણે શું આપવો, એટલે એવું બિલકુલ રાખશો જ નહીં કે આ એક્ઝામ ઇંગ્લિશમાં છે. પ્લીઝ પહેલું જ કામ કરવાનું છે ઓનલાઈન એપ્લાય કરવાનું, એને ઓનલાઈન એપ્લિકેશન કરી દો. જેને ઓનલાઈન એપ્લિકેશન કરતા નથી આવડતું કે કેવી રીતે કરાય છે, તો એ પણ જાહેરાતમાં મુદ્દાસર દર્શાવેલું છે કે એપ્લાય કેવી રીતે કરવી. મારે તો લાસ્ટમાં છેલ્લે આપને એ જ કહેવાનું કે મહેનત કરો અને અમારા તરફથી આપ સર્વને બેસ્ટ ઓફ લક.